નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી મળ્યા છીએ. તો ચેપ્ટર નંબર 10 ની અંદર, ચેપ્ટર નંબર 10 વર્તુળની અંદર આપણે એક પ્રમેય સમજવાનો છે, ઇમ્પોર્ટન્ટ છે, ને એ તમને ત્રણ ગુણ આપશે. કેટલા ગુણ આપશે? ત્રણ. તો આ ચેપ્ટર નંબર 10 ની અંદર આપતો ત્રણ ગુણનો એક પ્રમેય સમજવાનો છે. તો ત્રણ ગુણનો જે પ્રમેય છે એનું આપણે સેન્ટેન્સ સમજીએ. તો સેન્ટેન્સ એવું છે કે વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી દોરેલ સ્પર્શક કો સમાન હોય છે. બરાબર. આ તો વર્તુળના બહારના ભાગમાંથી દોરેલા સ્પર્શકો, વર્તુળના બહારના બિંદુના ભાગમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન છે એવું આપણે સાબિત કરવું છે. વા સેન્ટેન્સ ઉપરથી આપણે આકૃતિ સમજીએ. તો આકૃતિ આપણે જોઈએ તો આકૃતિ કેવી રીતે આવશે? તો આપણે એક વર્તુળ બનાવવાનું છે. આ વર્તુળનું કેન્દ્ર છે, કેન્દ્રનું નામ આપણે આવો દીધી હતું. હવે વર્તુળના બહારના ભાગમાંથી આવેલ બિંદુ, બહારના ભાગમાં આવેલું બિંદુ એટલે આપણે બહારના ભાગમાં બિંદુ અહીંયા લીધું અને એ બિંદુનું નામ આપણે આપી દીધું પી. હવે પી માંથી દોરેલા સ્પર્શક, તમને બધાને ખ્યાલ છે કે અહીંયા પી માંથી દોરેલા સ્પર્શક વર્તુળને હંમેશા એક જ બિંદુમાં છેદે. એવી જ રીતે પી માંથી આપણને બીજો સ્પર્શક મળશે અને બીજો સ્પર્શક આ રીતે મળશે. બરાબર. તો આપણને જે બિંદુમાં છેદે છે એ બિંદુના નામ આપણે આપી દઈએ. એક બિંદુ એ આપના અને બીજું બિંદુ બી. એવી રીતે ઓ અને એ ને જોડીએ તો આપણને એક ત્રિજ્યા મળી અને ઓ અને બી ને જોડીએ તો આપણને એક બીજી ત્રિજ્યા મળી. બરાબર. હવે આ બે ત્રિજ્યા છે તો આપણી સંપૂર્ણ આકૃતિ થઈ ગઈ આ પ્રમેયની. હવે આ સંપૂર્ણ આકૃતિ ઉપરથી આપણે એવું સાબિત કરવું છે કે આ જે સ્પર્શક પી એ અને બીજો સ્પર્શક આપણો છે પી બી એ બંનેને સમાન સાબિત કરવો છે. બરાબર. તો આપણે પક્ષ સાધ્ય અને સાબિતીની આપણે શરૂઆત કરીએ તો પક્ષ આપણે સૌ પ્રથમ લખીશું. અને પક્ષ મેં અગાઉ પણ કીધેલું છે, આપણે જ્યારે પણ પક્ષ લખીએ ને તો આપણે સેન્ટેન્સ જોઈશું, એ સેન્ટેન્સ ઉપરથી આપણે પક્ષ લખવાનું કરવાનું. બરાબર. તો સેન્ટેન્સ ઉપરથી આપણે પક્ષ લખવું હોય તો કેવી રીતે લખશું? તો કે ભાઈ વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ પી માંથી દોરેલ, બસ આટલું આપણે પક્ષની અંદર સમાવશું. તો વર્તુળ કયું છે? તો કે ઓ કેન્દ્રિત વર્તુળ છે. બહારના ભાગમાં કયું બિંદુ આવેલું છે? તો કે પી બિંદુ આવેલું છે. એમાંથી દોરેલા બે સ્પર્શકો કયા બે સ્પર્શકો છે? તો એક તો પી એ છે અને બીજો પી બી છે. બરાબર. તો લખવાનું કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળમાં બહાર નું બિંદુ પી માંથી દોરેલ સ્પર્શક પી એ અને પી બી છે. બરાબર. હવે આ સ્પર્શકો પી અને પી બી છે તો હવે એ આધારિત આપણે સાથે સાથે સાધ્ય પણ લખીશું. તો સાધ્ય આપણે અહીંયા લખીશું, સાધ્ય. તો સાધ્ય આપણે શું લખીશું? તો કે આ સ્પર્શકો કેવા સાબિત કરવાના છે? સમાન. તો સ્પર્શકો સમાન છે એવું સાબિત કરવું હોય, બરાબર, તો આપણી પાસે બે સ્પર્શક હતા, એક તો પી એ અને બીજો પી બી. તો અહીંયા આપણે લખવું પડે પી એ બરાબર પી બી. બરાબર. આ વસ્તુ આપણે સાબિત કરવી છે. હવે તમે જોતા જાઓ તો આપણને ખબર છે, તો સાબિતીની અંદર આપણે લખવું હોય તો શરૂઆત હંમેશા યાદ રાખવાનું કે સાબિતીની અંદર હંમેશા શરૂઆત આકૃતિથી થશે. તો આકૃતિની અંદર આપણે મોડિફિકેશન કર્યું તો મોડિફિકેશન આપણે ઓપી ને જોડી દીધું, બસ એટલું મોડિફિકેશન કર્યું. બરાબર. ઓપી ને જોડી દીધું એટલું મોડિફિકેશન કર્યું તો આપણે એ પણ લખવું પડશે. તો એ લખાય કે ઓ કેન્દ્રિત વર્તુળમાં બહારના બિંદુ પી માંથી દોરેલ સ્પર્શકો સમાન છે એવું સાબિત કરવું છે. તો આપણે પહેલા શરૂઆત આપણે બે ત્રિકોણ મળે છે એનાથી કરીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જુઓ અહીંયા બે ત્રિકોણ થયા, કે આપણી પાસે એક ત્રિકોણ છે ઓ એ પી અને બીજો ત્રિકોણ છે ઓ બી પી. હવે આપણે થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે અહીં આપણને સ્પર્શક અને ત્રિજ્યા હંમેશા 90 અંશનો ખૂણો બનાવે. કેટલા અંશનો બનાવશે? 90. એવી જ રીતે અહીંયા પણ આ ઓબી ત્રિજ્યા છે અને પીબી સ્પર્શક છે, અહીંયા પણ કેટલા અંશનો બનાવશે? 90 ખૂણો. એટલે આપણને ખબર પડી ગઈ કે આ જે બે ત્રિકોણ છે બંને ત્રિકોણ કેવા છે? કાટકોણ. હવે બંને ત્રિકોણને જો આપણે એકરૂપ સાબિત કરવા હોય તો એની અનુરૂપ બાજુ પણ જોવી પડશે. બરાબર. તો આપણે વિગત લખીએ તો અહીં
ત્રિકોણ OAP અને ત્રિકોણ OBP માં. ચાલો હવે એની અંદર જે સમાન વસ્તુ છે એને પહેલા દર્શાવવી પડે. તો આપણને પહેલી વસ્તુ ખૂણો સમાન આવ્યો, તો એ ખૂણાને સમાન બતાવી દઈએ. તો ખૂણો OAP બરાબર ખૂણો OBP. હવે કારણ લખવાનું, તો કારણ હંમેશા લખશો આપણે ખાસ કૌંસની અંદર, તો લખાય કાટ ખૂણા. બીજું, બીજી વસ્તુ શું સમાન છે? તો આપણી પાસે જોઈએ તો કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. બરાબર, તો આપણને બધાને ખ્યાલ છે કે કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. તો અહીંયા તમે જુઓ તો આ ઓપી બાજુ છે એ બંને ત્રિકોણની અંદર આવે છે. કેટલા ત્રિકોણની આવે? બંને ત્રિકોણની અંદર આવે. તો આપણે આપણે જોઈ શકે, તો અહીંયા ઓપી બરાબર ઓપી શું લખશું? અહીંયા સામાન્ય બાજુ. બરાબર, સામાન્ય બાજુ. ચાલો હવે ત્રીજી વસ્તુ સમાન શું છે? તો ત્રીજી વસ્તુ તમે જુઓ તો અહીંયા OA અને OB દેખાય. તો એક જ વર્તુળની બંને ત્રિજ્યા કેવી હોય? સમાન. બરાબર, તો આપણે લખી શકીએ OA બરાબર OB. તો અહીંયા લખાશે એક જ વર્તુળની ત્રિજ્યા, એક જ વર્તુળની ત્રિજ્યા. બરાબર, તો આપણી પાસે જો આ કાટખૂણો છે, આ કર્ણ છે અને આ એક બાજુ છે, એટલે આપણે ધોરણ 9 ની અંદર એકરૂપતાની શરતો પણ આવે. તો ધોરણ 9 ની એકરૂપતાની શરતોની અંદર એક શરત એવી પણ આવતી હતી કા ક બા. તો કા ક બા એટલે થાય કાટખૂણો, કર્ણ અને બાજુ. તો આપણે આ શરત અનુસાર બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકીએ. તો લખાય કા ક બા અનુસાર બંને ત્રિકોણ એકરૂપ. કયા ત્રિકોણ આવશે? તો OAP અને OBP. તો લખાય OAP બરાબર એકરૂપ ત્રિકોણ OBP. બરાબર, એકરૂપ ત્રિકોણ આપણે થઈ ગયા. હવે આપણે સમાન શું સાબિત કરવું હતું? તો કે ભાઈ PA બરાબર PB. આ બંને વસ્તુ સમાન સાબિત કરવી છે, એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા? સમાન. તો એવું કોણ કહે છે? તો કે CPCT કહે છે. કોણ કહે છે? CPCT અનુસાર. હવે આ CPCT એટલે આપણે ઓળખીએ છીએ, ધોરણ 9 ની અંદર લખ્યું હતું કે આપણે દરેક દાખલાની અંદર લખતા હતા, ચેપ્ટર 6, 7, 8, 9, 10. બરાબર, આ બધા જ ચેપ્ટરની અંદર આવતું હતું. CPCT એટલે થાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન. બરાબર, આપણે એને શોર્ટમાં લખીએ CPCT. તો આપણે સમાન શું સાબિત કરવું છે? તો કે ભાઈ PA અને PB છે. બરાબર, આપણને ખબર છે કે PA કોને અનુરૂપ છે? PB ને. બરાબર, તો આપણે લખી શકીએ કે PA બરાબર PB. બરાબર, આ થઈ ગયો આપણો પ્રમેય સાબિત. બરાબર, તો આપણે એવી જ રીતે આ પ્રમેય સાબિત થયો. તો આપણે ખાસ યાદ રાખવાની એક વસ્તુ છે કે અહીંયા આપણે સેન્ટેન્સને યાદ રાખીશું. સેન્ટેન્સ યાદ રાખીએ, સેન્ટેન્સ ઉપરથી આકૃતિ આવશે. આકૃતિનું વર્ણન કરતા કરતા આપણે પક્ષ પણ લખવાનું છે અને સાધ્ય પણ લખવાનું. તો આકૃતિનું વર્ણન કરીએ તો ઓ કેન્દ્રિત વર્તુળની બહારના ભાગમાં બિંદુ P છે. P માંથી દોરેલા સ્પર્શકો આપણી પાસે PA અને PB છે. સાધ્ય એટલે જે સાબિત કરવું છે. સાબિત શું કરવું? PA બરાબર PB. તો સાબિતીની અંદર આપણે લખીએ તો આપણે આકૃતિનું વર્ણન આવશે, પ્લસ આપણને જે આ બે ત્રિકોણ દેખાય છે બંને ત્રિકોણની ચર્ચા કરીએ તો OAP અને OBP ને એકરૂપ સાબિત કરીએ તો એના અનુરૂપ અંગો સમાન થાય. તો એકરૂપ સાબિત કરવા માટે આપણે ખૂણો 90° ખૂણાનો ઉપયોગ કર્યો. એની સામેની બાજુ એટલે કર્ણ, એટલે આપણી સામાન્ય બાજુ થઈ. અને OA અને OB તો આપણી પાસે ત્રિજ્યા તો છે જ. બરાબર, તો ત્રિજ્યા એટલે કાકબા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય? સમાન. બરાબર, તો આ રીતે આપણે બેઠા 3 માર્ક્સ મેળવી શકીએ છીએ.